ધોરાજીથી 12 કિલોમીટર દૂર આવેલા ઈશ્વરિયા ગામના 80 વર્ષના વૃદ્ધ યુવાનોને પણ શરમાવે એવી કામગીરી કરતા આ વિસ્તારના લોકો તેમને નમન કરી રહ્યા છે. તેઓ પ્રકૃતિ બચાવવા અને તેને લીલીછમ રાખવા માટે અનેક પ્રયાસ કરે છે. ત્યારે વિશ્વ વન દિવસ નિમિત્તે જાણીએ તેમના વિશે. ધોરાજીના ઈશ્વરિયા ગામે રહેતા 80 વર્ષીય ધરતીપુત્ર ચકુભાઈ પટેલને બાળપણથી જ પ્રકૃતિ પ્રત્યે અગાધ પ્રેમ છે. તેઓ છેલ્લા 10 વર્ષથી વૃક્ષો વાવી તેનું જાતે જ જતન કરે છે અને ખૂબ જ ગૌરવની વાત છે કે દરરોજ વહેલી સવારે ઉઠી તેમની આસપાસના ગામમાં પણ તેમણે વાવેલા વૃક્ષોને પાણી પીવડાવી તેની માવજત કરવાનો તેમનો નિત્યક્રમ છે. ખેડૂત અને માલધારોનું એને હાથાઈ રાખી દઉં, ભાઈ તમને ફરિયાદ કરે, ખેડૂત ખોદે પડખે પોતી ધૂળ હોય એટલે માલધારી જાડવા કાપે, એ હવે સમજવા હાવ બની ગયા અને હવે કાપતા નથી કોઈ. અને કોઈ ખેડૂત ધૂળ ખોદવા નથી જતા, નકા પોતું હોય ને ધૂળ ખોદે જાડવું પડી જાય, એનો વિકાસ ન થાય. આ મોટા ઝાડ થાય તે પછી આવા ઝાડ થાય તે પછી એને કાપવાના છે તો એની આવશ વધે. પણ નાનું ઝાડને કાપો એટલે એનું વૃક્ષ વયું જાય અને ઝાડું ફેલ થઈ જાય છે. ચકુભાઈએ એકલા હાથે હમણાં સુધી 1000થી પણ વધુ વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિમાં પ્રાણ પૂર્યા છે. ચકુભાઈના આ ઉમદા કાર્યથી ઈશ્વરિયા ગામના સ્થાનિકો પણ તેમની પાસેથી પ્રેરણા મેળવે છે અને સ્થાનિક શારદાબેન દેસાઈનું કહેવું છે કે વૃક્ષો વાવીને તેમનું જતન કરી વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવો જોઈએ. કુદરતી સૌંદર્ય વધારવા માટે વૃક્ષો ખૂબ જ જરૂરી છે. વૃક્ષોથી વરસાદનું આગમન થાય છે, વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે, વાતાવરણને પણ પ્રફુલ્લિત કરે છે. ત્યારે વિશ્વ વન દિવસ પર આવો સંકલ્પ કરીએ કે જીવનમાં આવતા તમામ સુખ દુઃખના પ્રસંગે એક વૃક્ષ વાવીએ અને તેનું જતન કરી પ્રકૃતિને બચાવીએ. દૂરદર્શન સમાચાર માટે પોરબંદરથી ગૌરાંગ રૂધાણીનો રિપોર્ટ.